નાસ્તા તો દરેકના ઘરમાં બનતા જ હોય છે, પણ આજે હું તમારી સાથે એકદમ નવી જ રીતે મેથી અને ઘઉંના લોટના નાસ્તાની રેસીપી શેર કરીશ, જે એકદમ ક્રિસ્પી બને છે. તેને તમે સવારે કે સાંજે ચા સાથે ખાઈ શકો છો અને બાળકોને લંચ બોક્સમાં પણ ભરીને આપી શકો છો, અને બનાવવામાં એકદમ સરળ છે. જય શ્રી કૃષ્ણ મિત્રો, હું છું તૃષા અને મારી ચેનલ પર આપ સૌનું સ્વાગત છે. રેસીપી શરૂ કરીએ તે પહેલા જો તમે મારી ચેનલ પર પહેલી વખત આવતા હો તો ચેનલ સબસ્ક્રાઇબ જરૂરથી કરી નાખજો. સબસ્ક્રાઇબ કરો, બિલકુલ ફ્રી છે, અને દરેક નવા વિડીયોના નોટિફિકેશન માટે બાજુમાં આપેલ બેલ આઇકનને ઓલ પર સેટ કરી નાખજો. તો ચલો રેસીપીની શરૂઆત કરીએ. અહીં મેં એક વાટકી જેટલી મેથી લીધેલી છે. મેથીને ધોઈ અને આવી રીતના ઝીણી ઝીણી સુધારીને લઈ લીધી છે. હવે મેથીની કડવાશ થોડાક અંશે ઓછી કરવા માટે થઈને આપણે એક નાનકડું પેન લઈ લઈશું. તેની અંદર 2 મોટી ચમચી જેટલું ઘી લઈ લઈએ. ઘી સાધારણ ગરમ થાય એટલે 5 ચમચી હિંગ અને 1/2 ચમચી હળદર નાખી દઈશું, અને ગેસની ફ્લેમ મીડિયમ કરી અને આપણે સુધારેલી મેથી છે તેની અંદર નાખી દઈશું. આવી રીતના ઘીમાં મેથીને સાંતળવાથી મેથીની કચાશ અને જે કડવાશ હોય છે તે ઓછી થઈ જાય છે અને એનો ખૂબ જ સરસ ફ્લેવર આવે છે. ઘીમાં સંતળાયેલી મેથીનો ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે. તો લગભગ આપણે આને 1-2 મિનિટ માટે ઘીમાં આવી રીતના સાંતળવાની છે. તો જો આપણી મેથી સરસ સંતળાઈ ગઈ છે તો હવે આપણે ગેસની ફ્લેમ બંધ કરી અને આ સંતળાયેલી મેથીને કાથરોટની અંદર નાખી દઈએ અને આને સાધારણ ઠંડી થવા દઈશું. મેથી ઠંડી થાય છે ત્યાં સુધી આપણે એક મસાલો બનાવી લઈએ, જેના માટે થઈને ખાંડણીમાં 1/2 ચમચી જેટલા કાળા મરી, 1/2 ચમચી જેટલું આખું જીરું અને 5 ચમચી જેટલો અજમો લઈ અને આ બધાને અતકચરું ખાંડી લઈએ. આને આપણે મિક્સરમાં ગ્રાઇન્ડ નથી કરવાનું, કેમ કે આપણે આનું આવું જ અતકચરું ટેક્સચર જોઈએ છે. તો હવે જે પેનની અંદર આપણે મેથીને સાંતળી હતી તે જ પેન લઈ લઈશું અને આની જ અંદર આપણે 1/2 વાટકી જેટલું પાણી લઈ લઈએ, અને સાથે આપણે જે મસાલા ખાંડીને હમણાં રાખ્યા તે બધા આની અંદર એડ કરી દઈશું. ગેસની ફ્લેમ આપણે ફૂલ જ રાખવાની છે. આની સાથે 1 ચમચી જેટલા સફેદ તલ અને 1 ચમચી જેટલા ચીલી ફ્લેક્સ નાખી દઈશું. ચીલી ફ્લેક્સ નાખવા ઓપ્શનલ છે, તમારી જો તીખાશ ન જોઈતી હોય તો તમે સ્કીપ પણ કરી શકો છો. અને હવે આ બધાને મિક્સ કરી અને પાણીને સાધારણ ઉકળવા દઈશું. તો જો આપણું પાણી સરસ ઉકળી ગયું છે તો હવે ગેસની ફ્લેમ બંધ કરીને આને ઠંડુ થવા દઈએ, અને ત્યાં સુધી આપણે કાથરોટમાં જે મેથી રાખી હતી તે પણ ઠંડી થઈ ગઈ છે. તો તેની અંદર 1/2 વાટકી જેટલો ઘઉંનો લોટ લઈ લઈશું. રેગ્યુલર રોટલીનો લોટ હોય તે જ લીધેલો છે, અને 1/2 વાટકી અથવા તો 4 મોટી ચમચી જેટલી સોજી નાખી દઈશું અને આ બધાને બરાબર મિક્સ કરી લઈએ. તમારે જો સોજી ન નાખવી હોય તો તમે 2 વાટકી ઘઉંનો લોટ લો તો પણ ચાલે, પણ સોજી નાખવાથી થોડીક ક્રિસ્પી વધારે થાય છે. અને આને બરાબર મસળી લઈશું. આપણે મેથી સાંતળી તેમાં જ 2 ચમચી ઘી લીધેલું હતું, એટલે હવે આની અંદર આપણે મોણ એડ કરવાની જરૂર નથી, એકદમ સરસ આપણું મોણ છે. તો હવે આપણે જે પાણી ગરમ કર્યું હતું તે સાધારણ ઠંડુ થાય એટલે આની અંદર નાખી દઈશું અને આને બરાબર મિક્સ કરી લઈએ. તો 2 વાટકી લોટની સામે 1/2 વાટકી જ આપણે પાણી લીધેલું છે, અને આમાં આપણે સોજી લીધેલી છે એટલે પાણી બધું શોષાઈ જશે અને લોટ કઠણ થઈ જશે. આની અંદર હું મીઠું નાખતા ભૂલી ગઈ હતી તો હવે હું મીઠું પણ એડ કરી દઉં છું, પણ તમારે પહેલાં જ એડ કરી દેવાનું. અને આને બરાબર મિક્સ કરીને આનો લોટ બાંધી લઈએ. જો તમે સોજી ન લેતા હોય તો પાણીનું પ્રમાણ હજી ઓછું રાખવાનું, જો લોટ ઢીલો થઈ જશે તો નાસ્તો એટલો ક્રિસ્પી નહીં થાય. તો જો સરસ લોટ બંધાઈ ગયો છે અને અત્યારે તે આવો છે, બહુ કઠણ પણ નહીં અને એકદમ ઢીલો પણ નહીં, તો આને ઢાંકીને 10 મિનિટ રહેવા દઈશું જેથી સોજી સરસ ફૂલી જાય. તો જો 10 મિનિટ થઈ ગઈ છે અને 10 મિનિટમાં આપણો લોટ પહેલાં કરતાં થોડોક કઠણ થઈ ગયો છે, તો હવે આમાંથી આપણે રોટલી જેવડો એક લુઓ તોડી લઈશું, રોટલી કરતાં પણ સહેજ નાનો, અને પાટલા ઉપર સહેજ તેલ લગાડી અને આને આપણે વણી લઈએ. આપણે આની પાતળી એકદમ પૂરી વણીશું, જેવી રીતના આપણે ફરસી પૂરી કરતા હોઈએ એટલું જ આપણે પાતળું રાખીશું. અને હવે એક કાંઠાની મદદથી હું આનું રાઉન્ડ કટ કરી લઉં છું, બધા એક સરખા શેપના થાય એટલા માટે હું આવું કરી રહી છું. તમારે આવું ન કરવું હોય ને સિમ્પલ નાની નાની પૂરી કરવી હોય તો પણ કરી શકો છો. અને હવે આવી રીતનું કટર મેં લીધું છે, તેની મદદથી આને 4 ટુકડામાં કટ કરી લઈશું અને વચ્ચે પણ આવી રીતના સહેજ કટ લગાડી લઈશું જેથી તળતી વખતે ફૂલે નહીં. તો એકદમ સરસ નવી જ પ્રકારની ડિઝાઇન લાગશે. છે મેથી અને ઘઉંના લોટની ફરસી પૂરી જ, પણ કંઈક શેપ અલગ હોય તો બધાને ખાવાની મજા આવતી હોય છે. તો અહીં મેં એવી રીતના જ બધા તૈયાર કરી લીધા છે અને તમે જોઈ શકો છો કે કેટલો સરસ આનો શેપ અને કલર દેખાઈ રહ્યો છે. તો હવે આને તળતા પહેલાં આપણે એક મસાલો તૈયાર કરી લઈશું. 1/2 નાની ચમચી જેટલો સંચળ પાવડર, 1 ચમચી લાલ મરચું પાવડર અને 1/2 ચમચી જેટલો ચાટ મસાલો લઈ અને આ બધાને બરાબર મિક્સ કરી લઈશું. એકદમ ચટપટો આપણો મસાલો તૈયાર થઈ ગયો છે. અને અહીં મેં
તેલ ગરમ થવા રાખી દીધું હતું. તેલ ગરમ થાય એટલે ગેસની ફ્લેમ મીડિયમ કરી અને આપણે આની અંદર આ નાસ્તાને ઉમેરી દઈશું. અને મીડિયમ ફ્લેમ ઉપર આપણે બંને બાજુથી સરસ બદામી કલર આવે ત્યાં સુધી આને તળી લેવાનો છે. આ નાસ્તો તમે એક વખત બનાવીને રાખશો તો સવારે કે સાંજે ગમે ત્યારે ચા સાથે ખાઈ શકો છો અને બાળકોને લંચ બોક્સમાં પણ આપી શકો છો. તો આવી જ રીતના બધા તળી લઈશું અને એક એક બેચ તળાતી જાય એ પ્રમાણે આપણે ઉપર આપણે જે મસાલો તૈયાર કરીને રાખ્યો હતો તે છાંટતા જઈશું, જેથી ગરમ ગરમમાં મસાલો પણ સરસ ચોંટી જાય. જો અવાજ ઉપરથી જ ખબર પડે છે કે એકદમ સરસ ક્રિસ્પી બની છે અને સાથે જ એકદમ સોફ્ટ પણ છે. તો તમે પણ આ નવી રીતે ઘઉંના લોટ અને મેથીની ફરસી પૂરી જરૂરથી ટ્રાય કરજો. અને આજની આ રેસીપી તમને કેવી લાગી તે પ્લીઝ મને કોમેન્ટ કરીને જણાવજો. અને જો રેસીપી ગમી હોય તો લાઇક કરીને વધુમાં વધુ શેર પણ કરજો. અને સાથે જ તમે કયા શહેરમાંથી મારા વિડીયોઝ જોઈ રહ્યા છો તે પણ મને કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો. જલ્દી જ મળીશું એક નવી રેસીપી સાથે. થેન્ક્સ ફોર વોચિંગ.